અગાઉના ધોરણ 6 ના જે વિડિયો છે એમાં આપણે બે વિડિયોમાં વાત કરી દીધી હતી પ્રકાશની અને પડછાયાની. હવે મેં જ્યારે પડછાયાની વાત કરી હતી ત્યારે એ પણ કહ્યું હતું કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને એના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે તે તેમાંથી પસાર થઈ શકતો નથી અને બીજી બાજુએ પડછાયો રચાય છે. તો કે આ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ એમાં પણ આવ્યું હતું. પિનહોલ કેમેરાનો સિદ્ધાંત જોયો એમાં પણ આપણે એ ભણી ગયા હતા કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. તો હવે આ જે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ આપણે સાબિત કરવાનું છે. તો બાળકો એક પ્રવૃત્તિ તમે કરી શકો છો, તમારા ઘરે કોઈ પાઇપ પડી હોય પ્લાસ્ટિકની કે રબરની નળી કે પડ્યું હોય તો એના ઉપયોગથી તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. સૌ પ્રથમ ટેબલ ઉપર તમારે મીણબત્તી સળગાવવાની છે અને જે પાઇપ છે એને થોડા દૂર અંતરેથી તમારે મીણબત્તી જોવાનો પ્રયત્ન કરવાનો છે. તો એ પાઇપ કેવી છે, તમારી પ્લાસ્ટિકની પોલી હોય છે જેથી તમે એ મીણબત્તીને સરળતાથી જોઈ શકો છો. પરંતુ તમારી આ જે પાઇપ છે એને થોડી વાળી દો અને પછી તમે ટેબલ ઉપર રાખેલી જે મીણબત્તી છે એને જોવાનો પ્રયત્ન કરો. શું તમને એ મીણબત્તીની જ્યોત દેખાશે ખરા? તો કે ના, તમે પહેલા પાઇપ સીધી હતી ત્યારે તમને મીણબત્તીની જ્યોત જોઈ શક્યા, પરંતુ હવે પાઇપને વાળી દીધા બાદ તમે મીણબત્તીની જ્યોત જોઈ શકશો નહીં, કારણ કે પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરે છે. એના માર્ગમાં કોઈ વસ્તુ આવી જાય તો પ્રકાશ અવરોધાય છે અને એટલા માટે જ પડછાયો રચાતો હતો. હવે આપણે અહીં પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ સાબિત કરતો પ્રયોગ લખવાનો પૂછાય તો તમે કેવી રીતે લખશો એ આપણે જોઈએ. અને બાળકો હંમેશા જો પ્રયોગ લખવાનો આવે તો ત્યારે તમારે હેતુ, સાધન સામગ્રી, આકૃતિ, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય આ દરેક વસ્તુ લખવી જરૂરી છે અને આ તમે બધું વ્યવસ્થિત લખો તો જ પૂરા માર્ક્સ મળે. હવે હેતુથી આપણે શરૂઆત કરીએ કે હેતુ, કોઈ બી પ્રયોગનો હેતુ લખવો હોય તો પ્રયોગ કયો છે, શું સાબિત કરવાનું છે એના આધારે હેતુ લખવાનો રહેતો હોય છે. જેમ કે અહીંયા પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. એટલે તમારે શું સાબિત કરવાનું છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. તો તમારા પ્રયોગનો હેતુ શું થશે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું. એટલે કે જે સાબિત કરવાનું હોય એ તમે હેતુ તરીકે લખી શકો છો અને પ્રયોગ દરમિયાન તમને કઈ કઈ વસ્તુની જરૂર પડે છે એ તમારે સાધન સામગ્રીમાં લખવી પડે. તો આપણે અહીંયા કઈ કઈ વસ્તુની જરૂર પડે છે તો જો આ જે છે એ ત્રણ કુંઠા છે તો આપણને એક સરખા માપના ત્રણ કુંઠાની જરૂર પડશે અને એ સિવાય મીણબત્તી અને આપણે સીધી રેખામાં ગોઠવવા માટે એક લાંબો સળિયો જોઈશે. એટલે કે સાધન સામગ્રીમાં એક સરખા માપના ત્રણ કુંઠા, મીણબત્તી અને પાતળો સળિયો, એટલે કે આ આપણી સાધન સામગ્રી થઈ. પછી તમારે આકૃતિ દોરવાની રહેશે, બરોબર છે? વ્યવસ્થિત તમે કોઈ પ્રયોગ આવે તો સૌ પ્રથમ તો આ આકૃતિની પ્રેક્ટિસ કરી લેવાની, નામ નિર્દેશન કરવું પડે અને ત્યારે તમારી આકૃતિ પૂરી થઈ કહેવાય. તો આપણે અહીં ત્રણ કુંઠામાંથી પ્રકાશ સીધી રેખામાં આપણને મીણબત્તીની જ્યોત દેખાય છે કે નહીં એ પ્રયોગ હતો એટલે આપણે આ રીતની આકૃતિ દોરેલી છે. હવે વાત કરીએ પદ્ધતિ. તો સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ પ્રયોગ સાબિત કરવા, તો એ પ્રમાણે તમારે મુદ્દાસર લખવું પડે. તો સૌ પ્રથમ એક સરખા માપના ત્રણ કુંઠા લો. હવે એ ત્રણેય કુંઠાની વચ્ચે એટલે કે મધ્યમાં કાણું પાડો, એટલે કે જે ક્રિયા આપણે કરીએ એ પ્રમાણે તમારે લખતા રહેવાનું. અને પછી શું કરવાનું છે કે ત્રણેય કુંઠાને આકૃતિમાં જેમ બતાવ્યા છે એ રીતે સ્ટેન્ડ ઉપર ગોઠવો. અને આ કુંઠા એક સીધી રેખામાં છે કે નહીં શું ખબર પડે, તો એ ત્રણેય કુંઠાના જે આપણે કાણા પાડ્યા હતા એમાંથી આપણે સળિયાને પસાર કરવાનું છે અને એ રીતે એ સળિયો પસાર કરીશું તો બધા જ જે ત્રણેય કુંઠા છે એ સીધી રેખામાં આવી જશે. અને પછી આપણે આ જે ત્રણેય કુંઠાના જે કાણા હતા એમાંથી મીણબત્તીની જ્યોત જોવાનો પ્રયત્ન કરવાનો છે. તો હવે બાળકો આ જે સીધી રેખામાં કુંઠા ગોઠવ્યા હતા એમાંથી તમે મીણબત્તીની જ્યોત જોવો તો શું
તમને જૂથ દેખાશે ખરા તો કે કાણા કેવા હતા એક સીધી રેખામાં હતા તો કે હા તમે જ્યારે જૂથ જોશો મીણબત્તીની તો તમને દેખાશે હવે શું કરવાનું છે તો કે આ ત્રણ કુંડા છે ને તો ગમે તે કુંડુ ધારો કે મેં આ વચ્ચેનું કુંડુ છે એને થોડું ખસેડી લેવાનું છે આપણે પહેલા શું કર્યું હતું તો કે સળિયાની મદદથી ત્રણેયને એક રેખામાં ગોઠવ્યા હતા જ્યારે હવે શું કરવાનું છે એક કુંઠાને થોડી બાજુમાં ખસેડી લો હવે ખસેડ્યા બાદ આપણે કાણામાંથી મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો તો શું હવે તમને મીણબત્તીની જ્યોત દેખાશે ખરા હવે આ તમે બે રીતના અવલોકન કરે જ્યારે ત્રણેય કુંઠા એક સીધી રેખામાં હતા કાણા એક સીધી રેખામાં ત્યારે મીણબત્તીને જોઈ અને બીજું કે જ્યારે આપણે એક કુંઠું ખસેડી લીધું ત્રણમાંથી અને ત્યારે તમે મીણબત્તીને જોઈ મીણબત્તીની જ્યોતને દેખાય છે કે નહીં હવે એ જોવાનું છે કે જ્યારે ત્રણેય કુંઠાના કાણા એક સીધી રેખામાં હતા ને ત્યારે તમને મીણબત્તીની જ્યોત દેખાય છે પરંતુ જ્યારે તમે ત્રણેય કુંઠાનું ગમે તે એક જે કુંઠું છે એને ખસેડી લો છો અને પછી મીણબત્તીની જ્યોત જોવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમને મીણબત્તીની જ્યોત દેખાતી નથી હવે આનો નિર્ણય શું થશે તો આના ઉપરથી તો એ સાબિત થયું કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તો નિર્ણયમાં તમે લખી શકો છો કેમ કે આટલું બધું સાબિત કર્યું એના ઉપરથી નિર્ણય શું આવ્યો તો કે નિર્ણય આવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે હવે બાળકો તમે ટોર્ચ દ્વારા પણ પ્રકાશ ફેંકો છો તો શું દેખાય છે તમને સીધો એવો પ્રકાશ આપાત થાય છે તમારા વાહનોમાંથી જે લાઇટમાંથી જે પ્રકાશ આવે છે પણ સીધી રેખામાં એટલે કે પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરે છે એ વસ્તુ આપણે અહીં જોઈ હવે બાળકો આપણે અરીસા અને પરાવર્તન વિશે અભ્યાસ કરીએ સૌ પ્રથમ તો બાળકો જ્યારે તમે તૈયાર થાઓ છો તમે માથું ઓળાયું હોય તો બરાબર આવ્યું છે કે નહીં એ કેવી રીતે જુઓ છો તો સીધો જ તમે અરીસા સામે ઊભા રહી જશો કે મેં જે રીતે માથું ઓળાયું છે એ બરાબર છે કે નહીં તો આજે તમે અરીસામાં જોવો છો એ તમારું શું છે તો કે પરાવર્તન કે તમે તમારું પ્રતિબિંબ જોઈ રહ્યા હો છો આ રીતે તમે જોજો ઘણી વખતે કોઈ તળાવ કે નદી હોય તો એની અંદર કોઈ વૃક્ષનું પ્રતિબિંબ તમને જોવા મળશે કોઈ વખતે તળાવની ઉપરથી તમને અન્ય વૃક્ષો હોય કે કોઈ પહાડ કે એવી રીતે પ્રતિબિંબ સાથેના તમે ફોટોગ્રાફ્સ પણ જોયા હશે તો આ બધું શું છે તો કે પરાવર્તન તો આપણે અહીં અરીસા ને પરાવર્તન વિશે અભ્યાસ કરવાનો છે આપણે રોજિંદા જીવનમાં અરીસાનો ઉપયોગ તો કરીએ જ છીએ અને એમાં આપણું પ્રતિબિંબ પણ જોઈએ છીએ પરંતુ આ પરાવર્તન એટલે શું એની વ્યાખ્યા આપણે જોઈએ તો કે પ્રકાશનું પરાવર્તન અને કે કોઈ પણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણ છે એને અથડાઈને પાછા ફરવાની એટલે કે જે દિશા બદલવાની ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ પ્રકાશનું પરાવર્તન હવે આ એક પ્રવૃત્તિ કરવાની છે જે શૈલી છે તમારે શું કરવાનું છે કે ટોર્ચ દ્વારા એક ટોર્ચ લેવાની છે અને અરીસું લેવાનું છે તમારે શું કરવાનું છે કે અરીસાની સામે તમારે ટોર્ચ એટલે કે પ્રકાશનું કિરણ અરીસા ઉપર પાડવાનું છે તો તમને શું જોવા મળશે તો એની બીજી બાજુએ તમને આનું પ્રતિબિંબ જોવા મળશે તમે છે ને રોજિંદા જીવનમાં રમત રમતમાં પણ આ વસ્તુ કરો છો કોઈ વખતે બાળકો મસ્તી મસ્તીમાં ઘડિયાળનો જે આ ચંદો છે એના ઉપર સૂર્ય પ્રકાશનું કિરણ કરીને આ રીતે ઉપર છત ઉપર કે અન્ય દિવાલ ઉપર એવી રીતે પ્રતિબિંબ મેળવતા પણ હોવ છો તો હવે ખબર પડી કે કેવી રીતે મળતું હતું કે જ્યારે આ ટોર્ચથી આપણે જે કિરણ પૂછે અને અરીસા ઉપર મોકલીએ છીએ ત્યારે અરીસું એટલે કે જે ચળકતી સપાટી છે એ શું કરે છે એ કિરણ કુદની દિશાને બદલે છે એટલે કે એનું પરાવર્તન કરે છે અને આપણને એ ચંદો અહીં જોવા મળે છે એટલે કે આ અરીસા દ્વારા પ્રકાશના કુંજનું જે પરાવર્તન થાય છે એ તમે ઘરે આની પ્રવૃત્તિ કરી શકો છો કેમ કે તમારે ટોર્ચ અને અરીસાની જરૂર પડશે એટલે કે આપણે વાત કરી કે ચળકતી સપાટી તો તમારે એક બીજી વસ્તુ છે કે તમે ઘરમાં એટલે કે રસોડામાં જઈને કોઈ ચળકતી સપાટીવાળું વાસણ લેજો અને એમાં તમારું પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરજો તમને દેખાય છે તો કે તમને એમાં પણ તમારું
તમારું પ્રતિબિંબ જોવા મળશે. એમ અરીસામાં દેખાય છે એટલું સ્પષ્ટ નહીં, પણ હા તમે થાળી ઉપર કે વાટકી ઉપર તમારો ચહેરો જોઈ શકશો. હવે આ સમતલ અરીસા જે આપણે રોજ વાપરીએ છીએ એના પ્રતિબિંબ તો આપણને ખબર જ છે કેવા હોય છે. તો કે આપણે જેવા છીએ એવા ને એવા અરીસાની અંદર આપણે દેખાઈએ છીએ. એટલે કે કદ એવું ને એવું હોય છે, એટલે કે જેટલી વસ્તુ હોય એટલું જ કદ પ્રતિબિંબનું જોવા મળે છે. સીધા જેમ આપણે સીધા ઉભા હોય તો આપણને એ પ્રતિબિંબ સીધું દેખાય છે, એટલે કે ચતુર અને આભાસી. એટલે કે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે તો તમે એનો જવાબ પૂછાય તો લખી શકો છો કે આભાસી, ચતુર અને વસ્તુના કદ જેવડું જ પ્રતિબિંબ મળે છે. તો આ સાથે બાળકો અહીં પાઠ થાય છે પૂરું.